नमस्ते दोस्तों, नॉलेज साथी में आपनु स्वागत है। आज आप जोवाना छे जे आपणे सीरीज एक चालू करी छे जेनुं नाम छे क्वेश्चन बैंक सीरीज। तेमां आपणे गुजराती व्याकरणनो भाग 6 जोवाना छीए। तेमां सौ प्रथम प्रश्न आप्यो छे के नीचे आपेल शब्दोना समानार्थी शब्दोनी योग्य जोड़नो साचो क्रम कयो थशे। एटले के जे डाबी साइड शब्द आप्या छे तेना समानार्थी शब्द में जे जमणी साइड शब्द आप्या छे तेमां साचो क्रम कयो थशे। तो सौ प्रथम आप्युं छे के पवित्रता, तो के पवित्रता एटले थशे सूचि। पछी स्त्री, तो के स्त्री एटले के अंगना। पछी धन, तो के धननो समानार्थी थशे वसु। अने सूर्यनु समानार्थी थशे सविता। एटले के तेनो साचो जवाब थशे ऑप्शन ए, एटले के पहेलामां ड, बीजामां क, त्रीजामां अ अने चौथामां ब। पछी बीजो प्रश्न आप्यो छे के जे आ पंक्ति आपी छे तेमां कयो छंद प्रयोजायो छे। तो दोस्तों आ पंक्तिमां आपणे जोईए तो अल्पविराम आप्यो छे आश्चर्यथी। एटले के अहीं बे पंक्ति आपी छे, एक आश्चर्य पहेला अने एक पछी। आ बने पंक्तिना आपणे अक्षर गणीए तो अक्षर थशे ओगणी, एटले के ओगणीस अक्षरवाळो छंद आवे शार्दूल विक्रीडित। अने तेनुं बंधारण तमे सेट करो आमां मस जस तत गा तो ते पण आमां सेट थई जशे, एटले के तेनो साचो जवाब थशे ऑप्शन ए। पछी त्रीजो प्रश्न जोईए के घरना सर्व माणसने पोतपोतानी बाबतमां जरी जरी अगवड लागवा मांडी। तो के अहीं आप्युं छे लागवा, तो के लागवा छे તે કયો કૃદંત આવે, તો કે આમાં લાગે છે વ પ્રત્યય, એટલે કે વ પ્રત્યય લાગે સામાન્ય કૃદંત અથવા વિધ્યર્થ કૃદંત। એટલે દોસ્તો આ સામાન્ય કૃદંતનું નામ જ બીજું નામ છે વિધ્યર્થ કૃદંત, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી। પછી ચોથો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ સંધિ સાચી નથી, એટલે કે જે વિકલ્પમાં જે સંધિ આપી છે તેમાંથી કઈ સંધિ સાચી નથી, તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે દેવી પ્લસ ઈચ્છા, એટલે દેવી ઈચ્છા ન થાય પણ દેવેચ્છા થાય, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી। પછી પાંચમો પ્રશ્ન જોઈએ સંસાર સાગર, તો કે આ સંસાર સાગર શબ્દ આપ્યો છે તે કયા સમાસનો છે, તો કે આ સંસાર સાગર એટલે કે કર્મધારે, એટલે કે સંસાર રૂપી સાગર, એટલે કે આમાં સમાસ આવે કર્મધારે। પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો, એટલે કે આમાં જે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે તેમાં રેખા આપી છે કે બનાવનાર, તો કે અમે અહીં નાર પ્રતિ લાગ્યો હોવાથી આનો સાચો જવાબ થશે ઓપ્શન સી, ભવિષ્ય કૃદંત। પછી સાતમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શબ્દ પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે, તો કે અહીં જે શબ્દ આપ્યું છે ગુજરાત, પ્રવીણ, વિદ્યાર્થીની અને ગુરુ, તો કે આમાં ખોટી જોડણી થશે ઓપ્શન ડી, એટલે કે ગુરુની ખોટી જોડણી થશે, એટલે કે તેનો જવાબ આવે ઓપ્શન ડી। પછી આઠમો પ્રશ્ન જોઈએ કે કયું જોડકું ખોટું છે, એટલે કે રૂપાંતર, તો કે તેમાં કયો સમાસ આવે કર્મધારે, તો તે સાચું છે। પછી આપ્યું છે દવાખાનું, તો કે દવાખાનું એટલે કે દવા લેવા માટેનું ખાનું, એટલે તે પણ સાચું છે મધ્યમ પદ લોપી સમાસ। પછી છે સોના મહોર, એટલે કે સોના અને મહોર એટલે કે દ્વંદ સમાસ, તે પણ સાચું છે। પછી આપ્યું છે ભાષક, તો કે ભાષક એટલે ઉપપદ, તો કે તે ઓપ્શન ખોટો છે, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન, સોરી દોસ્તો, ભાષક એટલે ઉપપદ સમાસ જ થશે, પણ જે સોના મહોર છે તે જવાબ ખોટો આવશે, કારણ કે તે દ્વંદ સમાસ ન બને, કારણ કે આ સોનાથી મઢેલી મહોર હોય એટલે કે આમાં દ્વંદ સમાસ ન આવે, એટલે કે આ જોડ ખોટી છે। પછી નવમો પ્રશ્ન જોઈએ કે આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો, તો કે આગગાડી એટલે કે આગથી ચાલતી ગાડી, એટલે કે આ સમાસ થશે મધ્યમ પદ લોપી સમાસ। પછી દસમો પ્રશ્ન જોઈએ ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે આમાં કયો અલંકાર આવે, તો કે આમાં અલંકાર બને શબ્દમાં પ્રાસ મળેલો છે દોસ્તો, આમાં ગાયક અને લાયક એટલે કે આમાં અલંકાર આવે શબ્દાનું પ્રાસ, એટલે કે યમક અલંકાર। પછી અગિયારમો પ્રશ્ન જોઈએ કે મળ્યા તું જ સમીપ અગ્નિ તું જ પાસ જુદા થઈએ,
कहे अधिक भव्य मंगल नथी सुए सुंदरी। एटले के आ पंक्ति में कयो छंद आवे तो के आमा कयो छंद आवे तो तेमा छंद आवशे पृथ्वी छंद। एटले के आमा सत्तर अक्षर नी बे पंक्ति आपी होवाथी आमा जे छंद आवे ते आवे पृथ्वी। अने पृथ्वी नु बंधारण पण तमने दोस्तों याद हशे जस 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 य लगा तेनु बंधारण थशे। एटले के तेनो साचो जवाब थशे ऑप्शन डी। पछी बारमो प्रश्न जोईए के नीचे विरुद्धार्थी शब्द दर्शाव्या छे त्यामाथी कई बाबत साची नथी। एटले के जे नीचे विरोधी शब्दनी जे जोड़ी आपी छे त्यामाथी कई साची नथी तो तेनो साचो जवाब थशे ऑप्शन ए अगम बुद्धि एटले के निगम बुद्धि। ते ऑप्शन खोटो छे। अने विनीत तो के विनीत एटले उद्धत थशे। तत्सम तो के तद्भव। अने विद्धत भोग्य एटले के लोकभोग्य ते साचा छे। विरुद्धार्थीनी जोड ते त्रणेयनी साची छे पण ऑप्शन ए मां जे आप्यो छे के अगम बुद्धि एटले के निगम बुद्धि ते जोड खोटी छे। पछी तेरमो प्रश्न जोईए के धीरजथी सारू काम थाय एवो मतलब आपती न होय तेवी कहेवत कई छे। तो के जे आ कहेवत आपी छे धीरजथी सारू काम ना थाय तेवो नीचे जे कहेवतो आपी छे तेमाथी सेनो मतलब एवो निकळतो नथी तो तेनो साचो जवाब आवे ऑप्शन ए एटले के विना सहकार नहीं उद्धार ते मतलब थतो नथी। पछी चौदमो प्रश्न जोईए के साचो समानार्थी शब्द आपो तो के वक्ष। तो के वक्षनो समानार्थी शब्द शुं थशे तो के वक्ष एटले थशे छाती। पछी पंदरमो प्रश्न जोईए पंदरमा प्रश्नमां आप्युं छे के शब्द समूह माटे एक शब्द आपो तो के चौमासु पाक एटले के जे चौमासामां पाक लेवाय तेने कहेवाय खरीफ पाक एटले के ऑप्शन ए। पछी सोळमो प्रश्न जोईए के रूढिप्रयोगनो अर्थ आपो के आँख मीचाई जवी तो के आँख मीचाई जवी एटले थशे मरण थवું। पछी सत्तरमो प्रश्न आप्यो छे विरोधी शब्द आपो तो के मर्तर्य तो के तेनो मतलब शुं थशे तो तेनो विरोधी शब्द थशे ऑप्शन सी एटले के अमर। पछी अठारमो प्रश्न नीचेनामांथी कयो छंद रूपमेळ छंदनो भाग नथी। एटले के नीचे जे छंद आप्या छे तेमांथी एवो कयो छंद छे जे रूपमेळ छंदनो भाग नथी तो तेनो साचो जवाब थशे ऑप्शन सी वनवेली। दोस्तों रूपमेळ रूपमेळ एटले थशे अक्षरमेळ एटले के कयो नीचे आपेला छंदमांथी कयो अक्षरमेळ छंद नथी तो के आ ઇન્દ્રવ્રજા ઉપેન્દ્રવંશા અને વંશસ્થ તે અક્ષરમેળ છંદ છે જ્યારે વનવેલી રહ્યો તે રૂપમેળ છંદ નથી એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી। પછી 19મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા તત્પુરુષ સમાસોમાંથી કયું તત્પુરુષ સમાસ નથી એટલે કે નીચે જે શબ્દ આપ્યા છે તેમાંથી કયો તત્પુરુષ સમાસનું ઉદાહરણ નથી તો કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સોરી દોસ્તો તો 19મા પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે ઈશ્વરાધીન જે તત્પુરુષ સમાસ નથી। પછી જોઈએ કે 20મો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલ કહેવતોમાંથી સાચો અર્થ શોધીને લખો તો કે નીચે જે કહેવત આપી છે કે દુનિયાનો છેડો ઘર તો કે તે કહેવતનો અર્થ શું થશે તો તેનો મતલબ થશે કે જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય એટલે કે દુનિયાનો છેડો ઘર। તો દોસ્તો આપણે 19મા પ્રશ્નમાં થોડીક મિસ્ટેક થયેલી છે કે 19મો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા તત્પુરુષ સમાસોમાંથી કર્મ તત્પુરુષ કયો છે એટલે કે આજે આ ઉદાહરણ બધા તત્પુરુષના જ છે પણ તેમાં કર્મ તત્પુરુષ કયો છે તે પૂછ્યું છે તો તેનો સાચો જવાબ થશે ઈશ્વરને આધીન એટલે કે ઈશ્વરાધીન તે કર્મ તત્પુરુષ બનશે। તો હવે આપણે 21મો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દો પૈકી કયો સર્વનામનો પ્રકાર નથી એટલે કે જે નીચે શબ્દ આપ્યા છે તેમાંથી કયો સર્વનામનો પ્રકાર નથી તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી રજની। સોરી દોસ્તો આ પ્રશ્નમાં ભૂલ છે કે આ પ્રશ્નમાં એવું નથી કે નીચેના શબ્દો પૈકી કયો સર્વનામનો પ્રકાર નથી તેવું નથી પણ આમાં એવું આપ્યું છે કે નીચેના શબ્દોમાંથી કયો અસંગત છે
એટલે કે આ નીચે જે શબ્દ આપ્યા છે તેમાંથી કયો અસંગત શબ્દ છે, તો કે તેમાં ઈલા, ઉર્વી અને ધરતી તે બધા સમાનાર્થી છે, પણ રજની તો કે આ એક અલગ પડે છે, એટલે કે આનો જવાબ આવે ઓપ્શન સી. પછી 22મો પ્રશ્ન આપ્યો છે કે નીચેના શબ્દો પૈકી કયો સર્વનામનો પ્રકાર નથી, એટલે કે જે નીચે સર્વનામના પ્રકાર આપ્યા છે તેમાંથી કયો સર્વનામનો પ્રકાર નથી, તો તેનો સાચો જવાબ થશે જાતિવાચક. તો કે આ જાતિવાચક વાચક વિશેષણ આવે, સર્વનામ ન આવે. પછી 23મો પ્રશ્ન જોઈએ કે 23મા પ્રશ્નમાં આપ્યું છે કે સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે, આ કયા અલંકારનું ઉદાહરણ છે, એટલે કે આ પંક્તિમાં કયો અલંકાર આવે. તો ત્યાંમાં આપણે જોઈએ છીએ કે વાગે અને આગે, એટલે કે વાક્ય જે પંક્તિ આપી છે તેના છેડાના શબ્દ જે બી આપ્યા છે વાગે અને આગે, તેમાં પ્રાસ મળતો હોવાથી આમાં જવાબ આવે અંત્યનો પ્રાસ. પછી 24મો પ્રશ્ન આપ્યો છે કે નીચે દર્શાવેલ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો હશે, તો કે શબ્દ સમૂહ આપ્યો છે કે પાણી ભરવાનું ચામડાનું સાધન, તો કે જે પાણી ભરવા માટે જે ચામડાનું સાધન હોય, કે જે પહેલાં આપણે કૂવામાંથી પાણી કાઢવા માટે જે ચામડાના સાધનનો ઉપયોગ કરતા હતા તેને કહેવાતું હતું કે મશક, એટલે કે મશક એટલે કે પાણી ભરવાનું ચામડાનું સાધન. પછી 25મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો શબ્દ પત્નીનો પર્યાય વાચી નથી, એટલે કે પત્નીનો પર્યાયવાચી શબ્દ નીચેના પૈકી કયો નથી, તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ક્ષેત્રી, એટલે કે ક્ષેત્રી રે પત્નીનો પર્યાયવાચી શબ્દ નથી. પણ પત્નીના દોસ્તો આ પણ ધ્યાન રાખી લીજો કે પત્નીનો પર્યાય શબ્દ ક્યાં થશે, તો કે પત્ની એટલે કે ભાર્યા, દારા અને કલત્ર એટલે કે પત્ની થશે. પછી 26મો પ્રશ્ન આપ્યો છે કે મારી પાસે ઘણું સરસ ચિત્ર છે, એટલે કે ઉપરોક્ત વાક્ય કયા પ્રકારનું વાક્ય છે, તો કે આ જે વાક્ય આપ્યું છે કે મારી પાસે ઘણું સરસ ચિત્ર છે તે કયા પ્રકારનું વાક્ય છે, તો કે આ એક વિધાન વાક્ય છે. પછી 27મો પ્રશ્ન આપ્યો છે કે નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચી જોડણી કઈ છે, તો કે જે નીચે જોડણીના જે શબ્દ આપ્યા છે કે ઝૂમખું, તો કે ઝૂમખુંની સાચી જોડણી કઈ થશે, તો તેની સાચી જોડણી થશે ઓપ્શન સીમાં જે આપી છે ઝૂમખું તે સાચી જોડણી થશે. પછી 28મો પ્રશ્ન આપ્યો છે નીચેનો સમાસ ઓળખી બતાવો, તો કે ચંદ્રશેખર, તો કે ચંદ્રશેખરમાં કયો સમાસ આવે, તો તેમાં જે સમાસ બને તે છે બહુવ્રીહી સમાસ. પછી 29મો પ્રશ્ન જોઈએ કે નીચેની પંક્તિનો છંદ ઓળખી બતાવો, તો કે જે પંક્તિ આપી છે કે અસત્ય મોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ તું લઈ જા. દોસ્તો આમાં જે તમને પંક્તિ લાંબી લાગે પણ આ છંદમાં કંઈ જ નથી, આમાં જે પંક્તિ આપી છે કાવ્યની તેમાં બે પંક્તિ આપી છે. સૌપ્રથમ એક પંક્તિ જોઈએ તો આ થશે કે અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એટલે કે આના અક્ષર આપણે ગણીએ તો તે અક્ષર થશે 17, અને આ બીજી પંક્તિના ગણીએ તો તે પણ થશે 17. આમાં દોસ્તો તમને મૂંઝવવા માટે જ બે પંક્તિ આપી છે, બાકી આ છંદ તો સાવ સહેલો છે. તમને આ પંક્તિ તો તમે સાંભળેલી જ છે કે અસત્ય મોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, તો કે આ પ્રથમ પંક્તિમાં જ આપણે બંધારણ સેટ કરવાનું થશે, તો કે આ 17 અક્ષર હોવાથી અને આમાં તમે બંધારણ સેટ કરો કે યમન અસ ભલગા, એટલે તે બંધારણ સેટ થઈ જશે, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી શિખરીણી છંદ. પછી 30મો પ્રશ્ન જોઈએ કે આપેલ તડબદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો, તો કે ઈયાદ, તો કે ઈયાદનો શિષ્ટ શબ્દ કયો થશે, તો કે ઈયાદ એટલે કે યાદ, આ એક તડબદ શબ્દ છે તેનો મતલબ થશે કે યાદ. સ્ત્રક ધરા છંદમાં યતિ કયા અક્ષરે હોય, તો કે સ્ત્રક ધરા છંદમાં દોસ્તો અક્ષર કેટલા હોય, તો તેમાં અક્ષર હોય છે 21, અને 21 અક્ષર પ્રમાણે તમારે યતિ કેટલા આવે, તો કે યતિ કયા ક્યારે આવે, કેટલા આવે નહીં પણ દોસ્તો ક્યારે આવે, તો યતિ આવે 7મા અક્ષરે અને 14મા અક્ષરે, એટલે કે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી આપણે જોઈએ 32મો પ્રશ્ન, તો તેમાં આપ્યું છે કે સુધાકરનો સમાનાર્થી શબ્દ શોધો, તો કે સુધાકર, તો કે સુધાકર એટલે થશે રજનીકાંત, એટલે કે તેનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન ડી રજનીકાંત એટલે કે સુધાકર. પછી 33મો પ્રશ્ન જોઈએ
તેમાં આપ્યું છે કે સવારે ફરવું આવશ્યક છે, તો કે તેમાં કૃદંત કયો છે? તો કે તેમાં તમે દોસ્તો જોવો છો કે આમાં પ્રત્યય લાગેલો છે, વ પ્રત્યય. તો કે આમાં લખ્યું છે સવારે ફરવું, તો કે આમાં કયો કૃદંત આવે? તો તેનો તેમાં વ પ્રત્યય લાગ્યો હોવાથી જે કૃદંત થશે તે થશે સામાન્ય કૃદંત અથવા વિધ્યર્થ કૃદંત, એટલે કે ઓપ્શન ડી. પછી 34મો પ્રશ્ન જોઈએ કે છંદ ઓળખાવો, જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ બની રહી તે જ સમાધિ યોગ. તો કે આમાં કયો અલંકાર આવે? તો આમાં દોસ્તો આવે છે ઉપજાતિ અલંકાર, એટલે કે ઓપ્શન સી. પછી 35મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી નિપાત ઓળખાવો. તો કે આપ્યું છે કે દેશ સેવાના આશ્રય યજ્ઞમાં નગર શેઠ સુદ્ધા સૌની સાથે જોડાયા. તો આમાં દોસ્તો તમને નિપાત વાક્ય વાંચતા જ તમને ખબર પડી જઈ છે કે આમાં નિપાત આપ્યો છે સુદ્ધા, એટલે કે સુદ્ધા ભારવાચક નિપાત છે, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પછી 36મો પ્રશ્ન આપ્યો છે કે નીચેના વાક્યમાં ક્રિયાપદ ક્યાં પ્રયોગ થયો છે? તો રમણથી ચલાયું નહીં. તો આમાં ક્રિયાપદ ક્યાં આવે? સોરી દોસ્તો, આ વાક્યમાં થાપ ખાઈ જાય તેવું છે કે આ પ્રશ્ન આપ્યો છે કે નીચેના વાક્યમાં ક્રિયાપદ ક્યાં પ્રયોગમાં છે, એટલે કે વાક્યના પ્રકાર નીચે ઓપ્શનમાં આપ્યા છે. દોસ્તો જોજો કે કર્તરી, ભાવે, કર્મણી કે પ્રેરક, એટલે કે જે આ વાક્ય આપ્યું છે કે રમણથી ચલાયું નહીં, તેમાં કયા પ્રકારનું વાક્ય છે તેમ આનું કહેવા માગે છે. તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી, ભાવે. પછી 37મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે સ્વરની પાછળ ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ, એટલે કે જે સ્વરની પાછળ આપણે જે ઉચ્ચારીએ છીએ, તો દોસ્તો આપણે ઓળખીએ છીએ કે સ્વરમાં જે આપણે પાછળ ઉચ્ચારીએ તેને શું કહેવાય? તો તેને કહેવામાં આવે છે અનુસ્વાર, એટલે કે અનુનાસિક વર્ણ હોય તેને કહેવાય અનુસ્વાર, એટલે કે ઓપ્શન બી. પછી 38મો પ્રશ્ન જોઈએ કે જેની બુદ્ધિ સ્થિર છે તે. તો તે શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. તો કે જેની બુદ્ધિ સ્થિર હોય તેને કહેવાય સ્થિત પ્રજ્ઞ, એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ થશે. પછી દોસ્તો 39મો પ્રશ્ન આપ્યો છે કે અપેક્ષા શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો કે અપેક્ષાનો વિરોધી શબ્દ શું થશે? તો કે અપેક્ષાનો વિરોધી શબ્દ થશે અનપેક્ષા, એટલે કે અનપેક્ષા. પછી 40મો પ્રશ્ન છે કે આત્મજા. તો કે આત્મજાનો સમાનાર્થી શબ્દ થશે પુત્રી, એટલે કે ઓપ્શન સી. પછી 41મો પ્રશ્ન જોઈએ કે જય ભેદ સમાસ ઓળખાવો. તો કે જય ભેદ, તો કે જય ભેદ શબ્દ છે તેમાં સમાસ આવે તત્પુરુષ સમાસ, એટલે કે ઓપ્શન એ. પછી 42મો પ્રશ્ન જોઈએ કે રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેત, એટલે વાક્યમાં એટલે રહેતો હતો. તો આ વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો. તો કે રાઘવન, તો કે રાઘવન તે આવે વ્યક્તિવાચક. પછી જોઈએ કે 43મો પ્રશ્ન આપ્યો છે ચાર આંખો થવી. તો કે ચાર આંખો થવી તેનો મતલબ થશે કે ઈર્ષા થવી, એટલે કે ચાર આંખો થવી. પછી 44મો પ્રશ્ન છે કે ખોટી જોડણી શોધો. તો કે નીચે આપેલી છે કે 31, 41, એક પક્ષી અને એક દિલી, તેમાં ખોટી જોડણી કઈ આવે? તો તેમાં ખોટી જોડણી થશે 31, એટલે કે ઓપ્શન એ તેની જોડણી ખોટી છે. પછી 45મો પ્રશ્ન જોઈએ નીચેના શબ્દની સાચી જોડણી શોધો. એટલે કે નીચે જે શબ્દ આપ્યા છે તેમાંથી સાચી જોડણી કઈ છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી 46મો પ્રશ્ન કે ચંદ્ર શબ્દનો સમાનાર્થી નથી. તો કે ચંદ્રનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો નથી? તો કે નિરદ. તો કે નિરદ એટલે ચંદ્ર ન થાય. પછી 47મા પ્રશ્નમાં સંધિ વિગ્રહ કરવાનો છે કે પ્રાતઃકાળ. તો કે પ્રાતઃકાળનો સંધિ વિગ્રહ નીચેનામાંથી કયો સાચો થશે? તો તે થશે ઓપ્શન બી, પ્રાતસ પ્લસ કાળ, એટલે કે પ્રાતઃકાળ. પછી 48મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ, તો તેને કહેવાય છે પદચ્યુત, એટલે કે ઓપ્શન બી આનો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી 49મો પ્રશ્ન જોઈએ કે કયો વિકલ્પ સાચો છે? તો કે જીર્ણ પ્લસ ઉદ્ધાર
तेने संधि जोड़िए तो नीचेना विकल्पमांथी कयो विकल्प साचो बने तो तेनो साचो जवाब आवे ऑप्शन ए जीर्णोद्धार। सॉरी दोस्तों ऑप्शन ए नहीं पर ऑप्शन बी जीर्णोद्धार एटले के जीर्ण प्लस उद्धार एटले के जीर्णोद्धार। पछी दोस्तों 50मो प्रश्न जोईए के नीचेनामांथी कई जोड़णी साची छे तो के नीचे आपेला शब्दनी कई जोड़णी साची छे तो तेनो साचो जवाब थशे ऑप्शन बी प्रतिध्वनि। पछी 51मो प्रश्न सेनामां ओछू मनोबल धरावता व्यक्तिओनू काम नथी तो के आमां विशेषण शोधो तो के आमां विशेषण शुं थशे तो तेनो साचो जवाब थशे ऑप्शन सी ओछू एटले के आ जे मनोबल छे पर तेनुं विशेषण छे के ओछू मनोबल एटले के तेमां विशेषण आवे ओछू। पछी 52मो प्रश्न आप्यो छे के शब्द समूह माटे एक शब्द आपो तो के मात्र एक ज सत्ताधीश द्वारा पोतानी इच्छा अनुसार चालतो वहीवट तो ते कयो वहीवट कहेवाय तो तेनो साचो जवाब आवे ऑप्शन बी सर मुख्तियारशाही। दोस्तों अत्यारे चीनमां तमे जोई शको छो के चीनमां पण आ सर मुख्तियारशाही व्यवस्था छे। पछी 53मो प्रश्न आप्यो छे के खोटी जोड़णी शोधो तो के आमां जे जिल्ला प्रमुख छे तेनी जोड़णी खोटी छे। पछी 54मो प्रश्न जोईए के नीचे जे शब्द आप्या छे तेने शब्दकोषना क्रम प्रमाणे गोठवाना छे तो तेमने तमे शब्दकोषना क्रम प्रमाणे गोठवो कक्का अने बालकश्री मुजब तो तेनो साचो जवाब थशे ऑप्शन डी। पछी 55मो प्रश्न आप्यो छे के शब्द समूह माटे एक शब्द आपो तो के पाछळ आवनारू એટલે કે જે પાછળ આવતા હોય આવનારું હોય તેને કહેવાય છે અનુગામી એટલે કે પાછળ આવનારું। પછી 56મો પ્રશ્ન આપ્યો છે કે ખૂબ સમજાવટ પછી એ માન્યો તો કે આમાં ક્રિયા વિશેષણ શોધો તો કે આમાં જે ક્રિયામાં વધારો કરે તેને કહેવાય ક્રિયા વિશેષણ તો કે આ જે આપ્યું છે કે ખૂબ સમજાવટ પછી એ માન્યો તો તેમાં ક્રિયા વિશેષણ કયું થશે તો તે થશે ખૂબ એટલે કે અહીંયા ક્રિયા કઈ થઈ છે તો કે ક્રિયા થઈ છે સમજાવવાની અને તેમાં વધારો કરે છે ખૂબ એટલે કે આનો સાચો જવાબ થશે ખૂબ એટલે કે ઓપ્શન સી। પછી 57મો પ્રશ્ન જોઈએ કે સુથારનું મન બાવળીએ કહેવતનો અર્થ આપો તો કે નીચે જે કહેવત આપી છે તેમાંથી કઈ આનો મતલબ સેટ થશે એટલે કે આ કહેવતનો મતલબ શું થશે તો તેનો સાચો જવાબ દોસ્તો ઓપ્શન બીમાં આપેલો છે કે દરેક વ્યક્તિ પોતાનું હિત જુએ છે એટલે કે સુથાર દોસ્તો લાકડા સાથે તેનું કામ હોય છે એટલે તેને જે બાવળીઓ દેખાય તેમાં તે લાકડું જોવે છે એટલે કે સુથારનું મન બાવળીએ હોય તે તેના પોતાના વ્યવસાય મુજબ તે લાકડામાં ધ્યાન આપતો હોય છે તેવો મતલબ નીકળે છે એટલે અહીં તેનો મતલબ થશે કે દરેક વ્યક્તિ પોતાનું હિત જુએ છે। પછી 58મો પ્રશ્ન જોઈએ કે જે આ શબ્દ આપ્યા છે તેને શબ્દક્રમ મુજબ ગોઠવવાના છે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી। પછી 59મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કે લોભ વગરનો એટલે કે જેને કોઈ પણ જાતનો લોભ ન હોય તેને શું કહેવાય તો તેને કહેવાય વણલોભી એટલે કે ઓપ્શન એ। પછી 60મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ અવયવી ભાસ સમાસનું ઉદાહરણ છે એટલે કે નીચે જે શબ્દ આપ્યા છે તેમાંથી કયો શબ્દ અવયવી ભાસ સમાસનો છે તો તે થશે ઓપ્શન એ આજીવન। પછી 61મો પ્રશ્ન જોઈએ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નીત ગાઈએ થાય અમારા કામ આ પંક્તિમાં કયો છંદ આવે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી એટલે કે દોહરો એટલે કે જે આ બે પંક્તિ આપી છે તેમાં દોસ્તો દોહરોમાં પહેલી પંક્તિમાં 13 અક્ષર હોય અને બીજી પંક્તિમાં 11 એટલે કે ટોટલ આના અક્ષર થશે 24 એટલે કે આમાં પ્રયોજાયો છે દોહરો છંદ। પછી 62મો પ્રશ્ન જોઈએ કે ચા કરતાં કેટલી ગરમ તો કે આ વાક્યમાં કયો અલંકાર આવે તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ અન્યોક્તિ એટલે કે આમાં અન્યની વાત થયેલી હોવાથી અન્યને ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે કે ચા કરતાં કેટલી ગરમ એટલે કે આનો સાચો જવાબ થશે અન્યોક્તિ। પછી 63મો પ્રશ્ન જોઈએ કે સમાનાર્થી શબ્દ આપો તો કે તુષાર તો કે તુષારનો સમાનાર્થી શબ્દ શું થશે તો તુષાર એટલે થશે ઝાકળ। પછી 64મો છે સમાનાર્થી આપો તો કે સોમ એટલે ચંદ્ર એટલે કે ઓપ્શન એ।
पछी जोईए के महेश शांति थी ऊभो छे, तो के आमा क्रिया विशेषण कयुं छे, तो आनी तेनी क्रिया कई छे, तो के ऊभू रहेवानी, अने तेमा वधारो करे तेने कहेवाय विशेषण एटले के शांति थी। तो तानो साचो जवाब थशे ऑप्शन ए। पछी 66मो प्रश्न जोईए के छे मत वाली नथी नमाली नव लोहीनी वा लाली, तो के आ वाक्य में अलंकार जणावो, तो के आमा अलंकार कयो आप्यो छे, तो तेनो साचो जवाब थशे शब्दानुप्रास, तो के आमा शब्दमा प्रास मळे छे मतवाली नमाली अने लाली, एटले के आनो साचो जवाब थशे शब्दानुप्रास। पछी 67मो प्रश्न आप्यो छे के कविस्वरनी संधि विग्रह करवानो छे, तो तेनो साचो जवाब कयो बने, तो के कविस्वरनो तमे संधि विग्रह करो एटले के जे ऑप्शन सी मां आप्यो छे ते तेनो साचो जवाब बने। पछी 68मो प्रश्न छे के संधि जोड़ो, तो के हृदय प्लस एक्य, तो के आनी संधि जोड़िए तो हृदय प्लस एक्य एटले बनशे हृदय एक्य, एटले के ऑप्शन बी। पछी 69मो प्रश्न नीचेनामांथी कई जोड़णी खोटी छे, तो के नीचे जे शब्द आप्या छे ते शब्दमांथी कई जोड़णी खोटी छे, तो तेनो साचो जवाब थशे बदनक्षी, तो के बदनक्षीमां आया दीर्घ आवशे। पछी 70मो प्रश्न सीताराममां समास ओळखाव, एटले के आ सीताराम शब्दनो समास कयो थशे, तो के आ सीताराम शब्दनो समास थशे सीता अने राम एटले के द्वंद्व समास। पछी 71मो प्रश्न आप्यो छे के संधि जोड़ो, तो के मनस प्लस व्यापार एटले के मनोव्यापार, एटले के आनो साचो संधि तमे जोड़ो एटले बनशे मनोव्यापार, एटले के ऑप्शन बी। पछी 72मो प्रश्न आप्यो छे के रूढ़िप्रयोगनो अर्थ आपो, तो के पेट आपवू, तो के पेट आपवू तेनो मतलब शुं थाय, तो के रहस्य जणावी देवू एटले के पेट आपवू। पछी 73मो प्रश्न संयोजक लखो, तो के शिक्षके जोयुं के वर्गमां विद्यार्थीओ शांत बैठा छे, तो आमां संयोजक तरीके वपराणो छे के, एटले के आमां संयोजक थशे के, एटले के ऑप्शन सी तेनो साचो जवाब थशे। पछी 74मो प्रश्न जोईए के समासनो प्रकार लखो, तो के विद्यालय, तो के विद्यालयमां कयो समास आवे, तो के विद्यालय एटले विद्या लेवा माटेनुं स्थळ एटले के मध्यम पदलोपी समास। पछी 75मो प्रश्न आप्यो छे शब्द समूह माटे एक शब्द आपो, हिंदु મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ, એટલે કે જે હિન્દુ મહિનો હોય તેના જે બંને પખવાડિયા હોય તેની પહેલી તિથિ આવે તેને શું કહેવાય, તો તેને કહેવામાં આવે છે પડવો, એટલે કે હિન્દુના જે પહેલા હિન્દુ મહિનાના જે પખવાડિયા હોય તેની પહેલી તિથિ આવે તેને પડવો કહેવાય। પછી 76મો પ્રશ્ન આપ્યો છે કે વિરોધી શબ્દ દેવાનો છે કે દેવી, તો કે દેવીનો વિરોધી શબ્દ શું થશે, તો કે દેવી એટલે કે આસુરી। પછી 77મો પ્રશ્ન આપ્યો છે રૂઢિપ્રયોગનો અર્થ લખો, તો કે મોંમાં મગ ભરવા, તો કે મૂંગા રહેવું, એટલે કે મોંમાં, આ દોસ્તો એક જ તમે રૂઢિપ્રયોગ રેગ્યુલર જીવનમાં તમે વાપરતા છો કે આના મોંમાં મગ ભર્યા છે એટલે કે મૂંગા રહેવું, જે કે જે મૂંગા રહેતા હોય તેને કહેવામાં આવે છે મોંમાં મગ ભરવા, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન બી। 78મો પ્રશ્ન કહેવતનો અર્થ આપો, કે તીરજના ફળ મીઠા, તો કે આનો કહેવતનો મતલબ શું થશે, તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે ધીરજ રાખવાથી સારો લાભ થાય છે। પછી 79મો પ્રશ્ન આપ્યો છે કે કંકુના પગલા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો કે કંકુના પગલા કરવા એટલે કે આગમનથી ઘરને સુખી કરવું એટલે કે કંકુના પગલા કરવા। પછી સંધિ જોડવાની છે કે ઉત પ્લસ હાર એટલે કે ઉદ્ધાર, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી। પછી 81મો પ્રશ્ન જોઈએ કે સંયોજક લખો, તો કે ડૉક્ટરની ના છતાં તેણે 5 ગુલાબ જાંબુ ખાધા, તો કે ડૉક્ટરની ના છતાં તેણે 5 ગુલાબ જાંબુ ખાધા, તો આ બે વાક્યને જોડ્યું છે છતાંથી, એટલે કે આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી। પછી 82મો પ્રશ્ન આપ્યો છે કે સમાસનો પ્રકાર લખો, તો કે ભયંકર, એટલે કે ભયંકરમાં કયો સમાસ આવે, તો કે ભયંકરમાં આવે છે ભય પેદા કરનાર એટલે કે ઉપપદ સમાસ। પછી 83મો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો, તો કે દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરતા
दुशासननी जेम एने आखोय ताको उकेली नाख्यो तो आमा कयो अलंकार आवे तो तेनो साचो जवाब थशे ऑप्शन बी उपमा। एटले के अहीं उपमा आपवामां आवी छे के द्रौपदीनुं वस्त्रहरण जेम थयुं हतुं तेम तेने आखोय ताको उकेली नाख्यो एटले के अहीं अलंकार आवे उपमा अलंकार। पछी 84મો प्रश्न जोईए के विरोधी शब्द लखो तो के स्मरण, तो के स्मरणनो विरोधी शब्द थशे विस्मरण एटले के तेनो साचो जवाब थशे ऑप्शन बी। पछी नीचे पंक्ति आपी छे तेमां कयो छंद आवे तो के नीचे जे पंक्ति आपी छे के उद्ग्रीव दृष्टि करता नभ शून्य भासे तो के आमां कयो अलंकार आवे तो के आ एक 14 अक्षरनो अलंकार छे वसंत तिलका। पछी 86મો प्रश्न आप्यो छे के रूढ़ी प्रयोगनो अर्थ लखो तो के आँख फेरवी, तो के आँख फेरवी एटले थशे नजर करवी एटले के ऑप्शन ए। पछी 87મો प्रश्न के संधि जोड़वानी छे अनु प्लस ईत तो के अनु प्लस ईतनी संधि जोड़ो एटले बने अन्वित एटले के ऑप्शन ए। पछी 88મા प्रश्न में जे शब्द आप्या छे तेने शब्द क्रम में गोठवाना छे तो तेनो साचो जवाब थशे ऑप्शन ए एटले के पहला आवशे ऋषि, पछी क्षमा, पछी ज्ञात, पछी त्रण, पछी पर्ण प्रकाश एटले के तेनो साचो जवाब थशे ऑप्शन ए। पछी 89મો प्रश्न जोईए के अलंकार ओळखावो न पूठे पकड़वा ज जणे जतो न वैत्यम एटले के आमा कयो अलंकार आवे तो तेनो साचो जवाब थशे उत्प्रेक्षा अलंकार। एटले दोस्तों आमा जणे तमे जोई शको छो ते शब्द आवी जाय, जणे नहीं पण दोस्तों जाणे छे एटले के अहीं जाणे आव्यो शब्द आव्यो होवाथी आमा अलंकार बने उत्प्रेक्षा अलंकार। अने आखी वाक्य थशे के न पूठे पकड़वा ज जाणे जतो न होय त्यम एटले के तेनी जेम पकड़वा जतो हतो एटले के उत्प्रेक्षा। पछी 90મો प्रश्न जोईए नीचे आपेल शब्दना रूढ़िप्रयोगनो साचो अर्थ लखो तो के लोढ़ानी मेघ पेशी जवी तो के ते रूढ़िप्रयोगनो मतलब थशे के हृदयमां वेदना थवी एटले के मोढ़ानी मेघ पसी जवी एटले के ऑप्शन बी। 91મો प्रश्न आप्यो छे के कहेवतनो अर्थ लखो तो के संग तेवो रंग तो ते कहेवतनो मतलब थशे के सोबतनी असर पड़े छे एटले के ऑप्शन सी। पछी 92મો प्रश्न नीचे आपेला विकल्पोमांथी कयो शब्द समानार्थी नथी ते जणावो एटले के जे शब्द आप्या छे त्यामांथी कयो एक शब्द समानार्थी नथी तो ते थशे सावर्णी। अने सर्वाणी, निर्जर अने जरो ते समानार्थी छे पण सावर्णी एक अलग पड़े छे। पछी 93મો प्रश्न जोईए के नीचेना वाक्यमां विशेषण कयुं छे तो के वाक्य आप्युं छे के आपणे स्वच्छ कपड़ा पहेरवा जोईए तो विशेषण थशे स्वच्छ एटले के तेनो साचो जवाब थशे ऑप्शन डी। पछी आपणे जोईए के 94મો प्रश्न छे के स्वच्छंदनी संधि छोड़ो एटले के आनो संधि विग्रह करवानो छे तो तेनो संधि विग्रह करता कयो शब्द बने तो के स्व प्लस छंद एटले के स्वच्छंद एटले के ऑप्शन सी। पछी 95મો प्रश्न जोईए पग धोईने पीवा रूढ़ी प्रयोगनो अर्थ शू थाय तो के तेनो मतलब थशे के उपकार स्वीकार करवो एटले के पग धोईने पीवा एटले के ऑप्शन बी। पछी 96મો प्रश्न आप्यो छे के साची जोड़णीवाळो शब्द लखो तो के नीचे जे हितकारीनी जोड़णी आपी छे तेमांथी क्या ऑप्शन में हितकारीनी साची जोड़णी आपेली छे तो तेनो साचो जवाब थशे ऑप्शन सी हितकारी एटले के ऑप्शन सी हितकारी। पछी 97મો प्रश्न छे साची जोड़णीवाळो शब्द लखो तो के दूरबीननी साची जोड़णी कई थशे तो के दूरबीननी साची जोड़णी दोस्तों ऑप्शन डी में आपेली छे एटले के ऑप्शन डी आनो साचो जवाब थशे। पछी 98મો प्रश्न आप्यो छे के साची जोड़णीवाळो शब्द लखो तो के दुलारी, तो के दुलारीनी साची जोड़णी कई थशे तो ते थशे ऑप्शन बी एटले के दुलारी। पछी दोस्तों आजनो छेलो प्रश्न छे, आजे आपणे 99 प्रश्न ज लीधा छे आमां तो तेमां छेलो प्रश्न आप्यो छे के एक छोकराओ तमे अवाज न करो, अरे छोकराओ तमे अवाज न करो लेसन करो तो के जे लीटी दोरी छे के तमे, तो के तमे शब्द ओळखाओ तो ते तमे शब्द व्याकरणनी दृष्टिए कयो शब्द छे तो तेनो साचो जवाब थशे ते सर्वनाम छे एटले के नामनी जग्याए जे प्रयोजाय तेने कहेवाय सर्वनाम तो अहीं तमे आवे सर्वनाम एटले के ऑप्शन सी।
तो दोस्तों जो तमने अमारा गुजराती व्याकरण प्रश्न तमने जो पसंद आता होय अने तमे हजी आवा वीडियो जो तमे जोवा होय तो तमे प्लेलिस्ट में जईने जोई सको छो। आपणे आजे आ जे छठो पाठ छे जे पांच वीडियो आपणे ऑलरेडी अपलोड करी दीधा छे अने तेनी लिंक पण तमने डिस्क्रिप्शन में मिली जशे। थैंक यू दोस्तों।